અહીં -512 નું ઘનમૂળ મેળવવાનું કહ્યું છે. બીજી રીતે વિચારીએ તો આપણે એક એવી સંખ્યા શોધવાની છે જે ઘનમૂળ -512 ને બરાબર હોય. એટલે કે જો હું તે સંખ્યાનો ઘન કરું એટલે કે 3 વખત ગુણાકાર કરું તો આપણને -512 મળવા જોઈએ. હવે કદાચ આપણે આ સંખ્યાને જોઈને તરત કહી ન શકીએ કે એવી કઈ સંખ્યા હશે કે જેનો ઘન અથવા જેનો 3 વખત ગુણાકાર -512 મળે. તો તે માટે સૌથી સારો રસ્તો એ છે કે આ સંખ્યાના અવિભાજ્ય અવયવ મેળવીએ, અને અવિભાજ્ય અવયવ મેળવતા પહેલા આ ઋણની નિશાનીનું શું કરીએ તે વિશે વિચારીએ. હવે ઘનમૂળમાં -512ને આપણે આ રીતે પણ લખી શકીએ, ઘનમૂળમાં -1 × 512. વધુ સાદુરૂપ આપીએ તો તેને આ રીતે પણ લખી શકાય કે ઘનમૂળમાં -1 × 512. હવે આનો જવાબ બિલકુલ સરળ છે. એવી કઈ સંખ્યા છે જેનો 3 વખત ગુણાકાર કરતા આપણને -1 મળે? તો આપણો જવાબ છે -1. -1નો 3 વખત ગુણાકાર કરતા આપણને -1 જ મળે. જો અહીં હું દર્શાવું છું કે -1નો ઘન એટલે કે તેનો 3 વખત ગુણાકાર કરીએ, -1 × 1 × 1 × 1, તો આપણને -1 જ મળે. આમ -1નું ઘનમૂળ -1. હવે આગળ તેને લખી શકાય -1 × આ પદ એટલે કે ઘનમૂળમાં 512. આ સંખ્યાના અવિભાજ્ય અવયવ મેળવીએ. 512 એ બેકી સંખ્યા છે માટે 2 વડે ભાગ ચલાવતા 256 મળે. 256 × 2 = 512. હવે 256ને લખી શકાય 2 × 128. 128ના અવયવ પડશે 2 × 64. 64નો પણ 2 વડે ભાગ ચલાવીએ તો 32 × 64. 32ના અવયવ પાડતા આપણને 2 × 16 મળે. જુઓ કે ઘણા બધા 2 અહીં જોવા મળે છે. 16 એટલે 2 × 8. વધુ આગળ અવયવ બતાવીએ, 2 × 4 = 8, અને 4ના અવિભાજ્ય અવયવ થશે 2 × 2. આમ જુઓ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 વખત 2 છે, એટલે કે 2 ની 9 ઘાત = 512 મળે. અને તેના આધારે આપણે એમ પણ કહી શકીએ કે આ સંખ્યાનું ઘનમૂળ શું થશે. બીજી રીતે વિચારીએ તો 3 વખત 2 એવી રીતે ત્રિપુટીઓ બનાવીએ. તો જુઓ કે 2ની આ 1 ત્રિપુટી, અહીં પણ 3 વખત 2 જોવા મળે છે, અને આ પણ 3 વખત 2. આમ 3 વખત 2ના આપણી પાસે 3 જૂથ મળે છે. તેથી જુઓ કે 2 × 2 × 2 = 8. અહીં પણ 2નો 3 વખત ગુણાકાર કરતા 8 મળે, અને અહીં પણ 2નો ઘન એટલે 8. માટે 512ને આપણે આ રીતે પણ લખી શકીએ કે 8 × 8 × 8. આમ આ પદને બરાબર લખી શકાય. અહીં જે -1 છે માટે અહીં ઋણ બતાવીએ, અને ઘનમૂળમાં લખાશે 8 × 8 × 8. આમ કઈ સંખ્યાનો 3 વખત ગુણાકાર કરતા 512 મળે? તો તેનો જવાબ થશે 8. 8નો 8 સાથે 3 વખત ગુણાકાર કરતા 512 મળે. માટે અહીં આપણે લખીએ -512નું ઘનમૂળ -8. આમ તે થઈ ગયું. આપણે તે ચકાસીને પણ જોઈએ કે -8 × 8 × 8. જુઓ કે -8 × 8 કરતા આપણને -64 મળે, અને તેને -8 કરવાથી આપણને મળે -512.